नमस्ते, मारु नाम फणी त्रिवेदी छे, फाउंडर ऑफ वी एंगेज ग्लोबल फाउंडेशन. ऑल ऑफ अस सॉ दैट द नेशनल एजुकेशन पॉलिसी वाज रिसेंटली अनाउंस्ड एंड टुडे आई वाज ट्राइंग टू डीकोड दिस पॉलिसी इन वेरी सिंपलर टर्म्स एंड सी हाउ वी कुड कनेक्ट द डॉट्स ऑफ व्हाट दिस न्यू एजुकेशन पॉलिसी हैज इन स्टोर फॉर ऑल ऑफ अस. To tell us about all this, I have with me Dr. Neelam Panchal. She's an academician for the last 19 years, and she is currently the associate professor at BK Institute of Professional and Management Studies at Gujarat University. She is also chairperson of Indian Society for Training and Development. It is my pleasure to have you with us, Dr. Neelam Panchal. Welcome. Thank you so much, madam. Well, my first question really is that can we compare the old and the new policy? Narendra Modi ji na aa je new education policy na abhiyan di jyare vaat kariye tyare 34 years pachi aa policy apne samne aavi chhe. After so long years we have a new education policy ane aani andar ओपिनियन बधाना ज मांगवामां आव्या हता अने एमां 2.5 लाख थी वधारे ग्राम पंचायतो पण इन्वोल्व हती एनी अंदर अने जुदा जुदा इंस्टीट्यूशन्स जुदा जुदा टीचर्स दरेक ने एमनो अभिप्राय मांगवामां आव्यो अने ओवरऑल पछी एनु फ्रेमिंग आफ्टर 6 इयर्स ऑफ रिगरस वर्क इट हेज बीन डन. सो द न्यू एज्युकेशन पॉलिसी नी वात करीए छे तो एनी अंदर સૌથી પહેલા તો ફોકસ છે હાઉ ટુ થિંક. ધેટ મીન્સ પહેલો ડિફરન્સ જે તમે પૂછ્યો છો એના પ્રમાણે કહી શકાય કે પહેલો ડિફરન્સ છે વોટ ટુ થિંક ની જગ્યાએ આપણે હાઉ ટુ થિંક ની અંદર મૂવ કરી રહ્યા છીએ. બીજી વસ્તુ છે આરટીઈ. આરટીઈ આપને ખ્યાલ હશે, રાઇટ ટુ એજ્યુકેશન. અત્યારે હાલની કરંટ સિસ્ટમ ની અંદર ઇટ કવર્સ ક્લાસ 1 to 8, એટલે કે 1 સ્ટાન્ડર્ડ થી લઈ અને 8મા ધોરણ સુધીના દરેક વિદ્યાર્થીને રાઇટ છે, રાઇટ ટુ હેવ એન એજ્યુકેશન. પણ નવી જે પોલિસી રિકમેન્ડેશન કરવામાં આવી છે એની અંદર ક્લાસ 12 સુધી આરટીઈ નો લાભ લઈ શકાશે. ત્રીજો ડિફરન્સ છે તે છે આંગણવાડી જે આપણી કહેવાય છે અથવા તો પ્રી સ્કૂલ્સ ની જે વાત થાય છે કે જેમાં 3 વર્ષથી લઈ અને 6 વર્ષ સુધીના એજ ગ્રુપનો સમાવેશ કરવામાં આવતો હતો. અત્યારે હાલ જોઈએ તો ધેર ઇઝ અ ઇન્ટિગ્રેટેડ પ્રાઇમરી સ્કૂલ ફ્રેમવર્ક અને એ પ્રાઇમરી સ્કૂલ ફ્રેમવર્ક એ 6 વર્ષ સુધી નહીં પરંતુ 8 વર્ષ સુધીના બાળકોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આપણે કહી શકાય કે પહેલા આપણે પ્લે ગ્રુપ અને નર્સરી જે 3 થી 6 વર્ષના બાળકોને આપણે એવું કહેતા હતા કે ભાઈ ભાર વિનાનું ભણતર હોવું જોઈએ અથવા તો એ લોકોને રમત ગમત ઓરિયન્ટેડ એક્ટિવિટી હોવી જોઈએ, આવું ખ્યાલ આપણે દરેક પેરેન્ટ્સને હતો. પણ આપણને ખબર છે કે કરંટ સિસ્ટમમાં આપણું બાળક જ્યારે બાલ મંદિરમાં જાય અથવા તો પ્લે ગ્રુપ ને નર્સરીમાં જાય છે ત્યારે પણ એને બેગ ઉઠાવી અને એટલો બધો ભાર લઈને ત્યાં જવું પડે છે કે આપણને ખુદને એક ક્વેશ્ચન માર્ક થાય છે કે આટલા નાના બાળકને આટલું બધું સ્ટ્રેસ, આટલું બધું પ્રેશર, આટલું બધું હોમવર્ક, આ બધાની શું જરૂર છે એવું ઘણી વાર આપણને ફીલ થતું હોય છે. તો આ બાબતનો ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને ગવર્મેન્ટે એને 2 કેટેગરીમાં ડિવાઇડ કર્યું છે કે પહેલા 3 વર્ષ બાળકના એટલે કે 3 થી 6 વર્ષ ફક્ત ને ફક્ત પ્લે એક્ટિવિટી અને પછી એને એકડી કક્કો બારકડી કે જે બેસિક્સ આપણી ABCD છે એ બાકીના 2 વર્ષ એટલે કે 6 થી 8 વર્ષ ઉપર ફોકસ મૂકવામાં આવે તો એ એક ત્રીજો તફાવત છે. ચોથો તફાવત છે ફોકસ ઓન હેલ્થ એન્ડ ન્યુટ્રિશન. આંગણવાડીની અંદર જે નાસ્તો ભોજન વ્યવસ્થા બધી કરવામાં આવે છે એ અત્યારે હાલ આપણને ખબર છે કે ફોકસ એનો હેલ્થ અને ન્યુટ્રિશન પર છે. હવે આ ફોકસ છે એને આંગણવાડીની સાથે સાથે પ્રી સ્કૂલ સાથે એને લિંક કરવામાં આવે છે. પ્રી સ્કૂલ જે છે એને પ્રાઇમરી સ્કૂલ સાથે લિંકેજ કરી દીધું છે એટલે લોકલ પ્રાઇમરી સ્કૂલ્સ છે જેની અંદર દાખલા તરીકે 4-5 ક્લાસીસ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસિક ફેસિલિટીઝ હોય,
તો આ બધી ફેસિલિટીઝ હોય તેવી જ પ્રાઇમરી સ્કૂલ્સ પ્રી સ્કૂલ ચલાવી શકશે. દેટ મીન્સ કોઈ પણ વ્યક્તિ એમ વિચાર આવે કે નર્સરી ચાલુ કરી દઈએ અને જે કરતા હોય છે આપણે જોઈએ છે, એવું પોસિબલ કદાચ હવે નહીં થાય. બીજો એક ડિફરન્સ છે ફ્રોમ ટીચિંગ ઇન પ્રી સ્કૂલ, થી હવે ફોકસ જે છે એ પ્લે બેઝ અને ડિસ્કવરી બેઝ લર્નિંગ નો છે. ડિસ્કવરી બેઝ લર્નિંગ ઇન ધ સેન્સ આપણે આગળ સમજશું કે જુદા જુદા સ્ટેજીસ ની અંદર જે ડિવાઈડ કરવામાં આવ્યા છે, બાળકના સ્ટડીના ફેઝિસમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે, તો એની અંદર એક ફ્લેક્સિબલ કરિક્યુલમ સ્ટ્રક્ચરની રચના કરવામાં આવશે. દરેક બાળકને એના ઇન્ટરેસ્ટના એના રસના વિષય એ ભણી શકે એટલા માટે એને ક્રેડિટ બેઝ પુલ એક બનાવવામાં આવશે અને દરેક પુલમાંથી બાળક એના ગમતો સબ્જેક્ટ જે છે એ સેકન્ડરી અને હાયર સેકન્ડરી લેવલ પર એ ચોઇસ કરી શકશે. ઓવરઓલ બીજું જોઈએ તો યુજીસી એઆઈસીટીઈ એ બધા જે અલગ અલગ સ્ટ્રક્ચર છે એની પણ હવે નવી એજ્યુકેશન સિસ્ટમમાં મર્જિંગ થવાની વાત છે. દેટ મીન્સ બેસિકલી અગર આપણે મૂળભૂત રીતે જોઈએ તો આપણી જે 10+2 સિસ્ટમ છે એને કદાચ 5+3+3+4 એ કેટેગરીની અંદર અને એની અંદર એની ગોઠવણી અને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી છે. અને ખાસ ડિફરન્સ અથવા તો જે ખાસ ફોકસ છે એ ગવર્મેન્ટનો એવો રહેલો છે કે બાળક જે છે એનો સર્વાંગી વિકાસ થાય, એને વોકેશનલ એજ્યુકેશન મળે અને એને જુદી જુદી નવી નવી ટેકનિક્સ નવા નવા વિષયો સ્કિલ બેઝડ એજ્યુકેશન આપવામાં આવે અને એ મેઇન ફોકસ છે આ નવી પોલિસી. એમાં કોઈ એવા સબ્જેક્ટ છે કે જે એડ કરવામાં આવ્યા હોય નવા કે કોઈ જૂના કાઢી નાખવામાં આવ્યા હોય? એવું નથી કે તમારા જે સબ્જેક્ટ છે એને કાઢી મૂકવામાં અથવા તો કાઢી દેવામાં આવશે એવી વાત નથી. મેથેમેટિક્સ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ જે બધા રિલેટેડ સબ્જેક્ટ છે એ તો રહેશે જ, પણ એના ઉપરાંત સ્કિલ બેઝડ એજ્યુકેશન, વોકેશનલ બેઝડ એજ્યુકેશન, લર્નિંગ બેઝડ એજ્યુકેશન, એક્સપિરિયન્સ બેઝડ એજ્યુકેશન એના ઉપર ખૂબ જ એમ્ફેસાઇઝ આપવામાં આવશે. હવે જે આ સબ્જેક્ટ સિલેક્શન અને સબ્જેક્ટ આપવાની બાબત છે એ કેન્દ્ર સરકારે કોઈ સીમિત કર્યું નથી, એ રાજ્ય સરકાર ઉપર છોડ્યું છે. કેન્દ્ર સરકારે જે આ ન્યુ એજ્યુકેશન પોલિસી આપી એ કોઈ લો નથી, એ કોઈ કાયદો નથી, એ એક ફ્રેમવર્ક છે અને એ ફ્રેમવર્ક સેન્ટ્રલ લેવલ પર આપવામાં આવ્યું છે. પરંતુ એને હાઉ ટુ પ્લે ઇન ધેટ ફ્રેમવર્ક, ધેટ લિબર્ટી ઇઝ ગિવન ટુ ઓલ ધ સ્ટેટ ગવર્મેન્ટ. એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ, દાખલા તરીકે ગુજરાત સરકાર છે તો ગુજરાત સરકાર નક્કી કરશે કે હવે કેવી રીતે ફોકસ કરવું. તે જ રીતે માતૃભાષામાં શિક્ષણ એના ઉપર પણ ફોકસ આપવામાં આવ્યું છે. નો ડાઉટ અત્યારે હાલ પણ આપણે જોઈએ છે કે માતૃભાષા ખૂબ જ અગત્યનું છે અને જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ ત્યારે ઘણી વાર એવું થાય છે કે આપણને એવું થાય કે નહીં, મારો દીકરો તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવો જોઈએ, મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ના ભણે અથવા તો મારી દીકરીને હું ગુજરાત મીડિયમમાં ના ભણાવું. આ એક આપણો વેમ છે અને ઘણી વાર આપણને આપણી માતૃભાષાથી શરમ આવતી હોય છે એકચ્યુઅલી. પણ અત્યારે ગવર્મેન્ટે શું કર્યું તો ગવર્મેન્ટે પોતે જ પ્રાધાન્ય આપ્યું કે સ્કૂલોએ દરેક બાળકોને અને દરેક માતા પિતાએ ભાર વિનાના ભણતર માટે માતૃભાષા પર ફોકસ કરી અને પહેલા જે વર્ષો છે બાળકના લાઈફના, એટલીસ્ટ ફર્સ્ટ 6 યર્સ અને એનાથી આગળ પણ જો બાળક માતૃભાષામાં ભણે તો એનો વધારે સર્વાંગી વિકાસ થઈ જાય. કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે પહેલા જે 6 વર્ષ છે બાળકની લાઈફના એ બહુ મૂળભૂત પાયારૂપ વર્ષો હોય છે અને આ વર્ષોની અંદર જો એના ફંડામેન્ટલ્સ ક્લિયર થાય, એના કન્સેપ્ટ ક્લિયર થાય, કન્સેપ્ટ નોટ ઇન ટર્મ્સ ઓફ ધ બુક્સ બટ એના પોતાને સમજણ, પોતાને પોતાની જાતને સમજતો થાય, પ્લે એક્ટિવિટી વગેરે ઇન્ક્લુડ કરી અને ક્યાંક ને ક્યાંક એનો મૂળભૂત પાયો એક જે બેઝ છે એ મજબૂત થાય એવા પ્રયત્ન માટે માતૃભાષા પણ પર પણ ફોકસ કરવામાં આવે છે. પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશનમાં વાતો, તો આજે એમફિલ આપણે ઇરેઝ કર્યું છે તો ડોક્ટરલ ડિગ્રી લેવા માટે જે હવે મૂક્યું છે પોલિસીમાં, તમારા હિસાબે એ પોઝિટિવ ચેન્જ છે? હવે તમારો ક્વેશ્ચન છે હાયર એજ્યુકેશન લેવલ.
હાયર એજ્યુકેશન લેવલની જ્યારે આપણે વાત કરીએ તો એની અંદર આપણે સિસ્ટમ હતી P+2 એટલે કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 2 વર્ષ. હવે સરકાર એવું કહે છે કે તેને 4 વર્ષની અંદર ડિવાઇડ કરવામાં આવી શકે. શું થાય એની અંદર, જનરલી અત્યારની કરંટ સિસ્ટમ છે એમાં શું છે કે ફોર એક્ઝામ્પલ મેં એન્ટર કર્યું બીકોમની અંદર અને બીકોમ મેં સ્ટાર્ટ કર્યું, 1 વર્ષ પછી આફ્ટર 1 યર આઈ ફીલ ઇટ ડિફિકલ્ટ અથવા તો કોઈ પણ કારણોસર મારે એને છોડવું પડે છે, તો હાલની સિસ્ટમની અંદર મને કોઈ પણ સર્ટિફિકેટ મળતું નથી. હું 2 વર્ષના અંતે છોડું તો પણ મને કોઈ સર્ટિફિકેટ મળતું નથી. જો હું પૂરું કરું 3 વર્ષ સુધી તો મને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ મળે છે. અને એટલા માટે પહેલા 2 વર્ષ છે એ મારા, જો હું ડ્રોપ લઉં અથવા તો જો હું છોડું સિસ્ટમને તો મારું એ 2 વર્ષ છે વેસ્ટેજ ગણાશે. નવી સિસ્ટમની અંદર હાયર એજ્યુકેશનમાં એવું કહે છે કે અગર ફર્સ્ટ યર અગર કમ્પ્લીટ કર્યું સ્ટુડન્ટે તો એને સર્ટિફિકેટ લેવલનો સર્ટિફિકેટ આપો, એટલે કે સર્ટિફિકેટ ઇન કોમર્સ ફોર એક્ઝામ્પલ. સેમ રીતે 2 વર્ષ પછી જો છોડે છે બાળક તો એને ડિપ્લોમા ઇન કોમર્સ અથવા તો સ્પેસિફિક જે સબ્જેક્ટ હોય, ડિપ્લોમા સાયન્સ હોય કે કોમર્સ હોય, આર્ટ્સ હોય, મેનેજમેન્ટ હોય, એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે. અને જ્યારે એ 3જું વર્ષ પાસ કરે છે તો એને ગ્રેજ્યુએશન લેવલનું સર્ટિફિકેટ મળશે. ચોથી વસ્તુ એ છે કે ગવર્મેન્ટ 4થા વર્ષમાં એવું કહે છે કે જે બાળકને ખરેખર કેરિયર એ જ એરિયામાં બનાવવું છે અને 4થા વર્ષની અંદર સરકાર કહે છે કે રિસર્ચ ઓરિયન્ટેડ એક્ટિવિટીઝ કરવામાં આવશે, એટલે કે 4થા વર્ષની અંદર ફોકસ તમારું છે તે મોર ઓફ પ્રેક્ટિકલ. યુ હેવ ટુ ગો ટુ ધ, સપોઝ મેનેજમેન્ટ નો સ્ટુડન્ટ છે, he or she will have to go to the company and for the whole year he would have to identify the problem, identify karo problem and kevi rite solution aave, analysis karo, conclusion lao. Same way science no student che company ma jaye, research development how they are doing in the labs practically ye tya kare shike ane corporate ready students bane ena mate no bhar mukvama aave che. MPhil ne sarkare atyare nabud karyu che અને એના લીધે કઈ PhD ની અંદર એન્ટ્રીમાં પ્રોબ્લેમ થશે એવું કાંઈ જ નથી. અત્યારે હાલની સિસ્ટમમાં પણ જ્યારે તમારે PhD માં એન્ટ્રી જોઈએ છે તો આપણે એન્ટ્રન્સ એક્ઝામ તો આપવી પડે જ છે અથવા તો નેટ ઓર સ્લેટ યુ હેવ ટુ ક્લિયર, તો એ પરિસ્થિતિ તો એમાં પણ રહેશે. સો MPhil રિમૂવ કરવામાં આવ્યું, એના લીધે PhD એડમિશનમાં પ્રોબ્લેમ થશે અથવા તો એના લીધે બીજો કોઈ પ્રોબ્લેમ થશે એવું કાંઈ નથી. કારણ કે MPhil કરે અને PhD કરે તો ઇન ટોટાલિટી અત્યારે હાલની કરંટ સિસ્ટમ પ્રમાણે જોઈએ તો MPhil 1 વર્ષ અને પછી તમે નવેસરથી PhD ચાલુ કરો છો તો તમારા જેટલા વર્ષો છે રિસર્ચના ઇટ બીકમ્સ અ લોંગ ટાઈમ. ઇન્સ્ટીડ ઓફ દેટ 4થા વર્ષમાં જ રિસર્ચની અંદર બાળક એન્ટર થઈ જાય છે કોલેજના અને પછી તરત જ જો એને આગળ વધવું હોય તો ડાયરેક્ટલી હી કેન એન્ટર ઇન્ટુ ધ PhD. રૂરલ એરિયાઝમાં ઈ એજ્યુકેશન કે એજ્યુકેશનને રૂરલ એરિયાઝમાં રીચ વધારવા માટે શું એ લોકોએ કોઈ સેટઅપ કર્યું હોય? તમને લાગે છે કે આ સેટઅપ વધારે હવે રીચ વધારી આપશે આપણને એરિયાઝમાં? તમે જુઓ MOOC, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ અંડર ધ સ્વયં પ્લેટફોર્મ, પછી સ્વયં પ્રભા કરીને ચેનલ ચાલુ કરી છે સરકારે કે જેમાં કન્ટિન્યુઅસ રોજ જ જુદા જુદા સબ્જેક્ટ ના ગ્રેજ્યુએશન એટલે કે હાયર એજ્યુકેશન લેવલના સબ્જેક્ટ આવી રહ્યા છે. ટીવી પર પણ તમે જુઓ દૂરદર્શન અને બીજી જે ચેનલો છે સ્પેસિફિકલી સ્ટાન્ડર્ડ 1 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ બધા જ સબ્જેક્ટ એની અંદર ભણી શકે એના માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે. તો કહેવાનો મતલબ એ છે કે રૂરલ એરિયાની અંદર પણ રીચ વધે એટલા માટે હાલમાં પણ પ્રયત્ન રહ્યા છે અને નવી એજ્યુકેશન પોલિસીના ઉપર એમાં તો ટેકનોલોજી ઉપર ભાર મૂકવામાં આવ્યો જ છે. કારણ ટુવર્ડ્સ ધી એન્ડ કોઈ 10 એવી વસ્તુ આ નવી એજ્યુકેશન પોલિસીમાં તમે વાંચ્યા પછી એમ થમ્સ અપ આપી શકો, 10 એવી ફીચર એવા ફીચર્સ કે જેનાથી તમને એવું લાગે છે કે ફાઇનલી ડ્રોપ આઉટ રેટ ઓછો થશે, ફાઇનલી લિટરસી રેટ વધશે દરેક સ્ટેટનો, રાઈટ? અને ફાઇનલી યુ નો ધ રાઈટ ટુ એજ્યુકેશન કે જેમાં રૂરલ અર્બનનો કોઈ તફાવત કર્યા વગર
children will be able to go and study in municipal schools. કોઈ એવું વિચાર હશે નહીં કે યુ નો પ્રાઇવેટ સ્કૂલ્સમાં જાય તો જ સારી રીતના એજ્યુકેશન મળે. સો એની 10 થિંગ્સ ધેર યુ વોન્ટ ટુ ગિવ અ થમ્સ અપ ટુ ધ ન્યુ એજ્યુકેશન પોલિસી. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ આરટીઈ. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અત્યારે તો છે જ, પણ એને જ્યારે ક્લાસ 12 સુધી લંબાવવામાં આવ્યું છે, ધેટ મીન્સ આપણને ખબર છે કે ઘણા એવા ફેમિલીઝ છે કે જે રાઇટ ટુ એજ્યુકેશન નો લાભ લે છે. હવે જયારે મારું બાળક 8 ધોરણ સુધી ભણે અને પછી જયારે હું આગળ ભણાવવા માંગુ અને મારી જોડે ખરેખર ઇન્કમ નો પ્રોબ્લેમ હોય, તો પછી મારે વિચારવું પડતું હોય છે કે આગળ કેવી રીતે કરવું, કઈ સ્કૂલમાં મૂકવું, અને હાયર એજ્યુકેશન સુધી પહોંચવા માટે તો બહુ જ વિચારવું પડે છે. પણ જયારે હવે આરટીઈ ક્લાસ 12 સુધી લંબાવવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક એની પોઝિટિવ ઇમ્પેક્ટ થશે. સો નંબર 1. નંબર 2 ઇઝ માતૃભાષા ઉપર જે ફોકસ કરવામાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ, આપણને બધાને રેસ છે. આપણે એમ છે કે મારું છોકરું એન્જિનિયર બને તો સારું, ડોક્ટર બને તો સારું, લોયર બને તો સારું, એ બધું બરાબર છે. પણ જયારે ઇંગ્લિશ મીડિયમમાં આપણે ભણાવીએ તો છોકરાઓનું જે થિંકિંગ જે છે એ તો બેક ઓફ માઇન્ડ ગુજરાતીમાં જ ચાલતું હોય છે, જેનું માતૃભાષાની અંદર થિંકિંગ કરતા હોય છે છોકરા. તો એના લીધે એની જે વિચારવાની જે ક્ષમતા છે અને એના જે ઓરિજિનલ વિચારો છે એ બહાર આવી શકતા નથી. તો સેકન્ડ થિંગ ઇઝ ફોકસ અપોન ધ મધર ટંગ, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હિયર. થર્ડ થિંગ વિચ કેન બી ટોલ્ડ ઇઝ અ વોકેશનલ બેઝ એજ્યુકેશન. જયારે વોકેશનલ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટની જયારે વાત છે, આપણને ખબર છે જયારે પ્લેસમેન્ટમાં પણ અમે સ્ટુડન્ટને જોતા હોઈએ છીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના સ્ટુડન્ટ પણ, અને અમને ઘણી વાર ફીડબેક મળતી હોય છે કે તમારા સ્ટુડન્ટમાં સ્કિલ બરાબર નથી, એની પર્સનાલિટી બિલ્ડઅપ કરાવો, એને ગોખણીયું જ્ઞાન છે પણ પ્રેક્ટિકલ નોલેજ નથી. આવું દર વર્ષે ક્યાંક ને ક્યાંક એવી ફીડબેક આવતી હોય છે, અને એ ફીડબેક સાંભળીને આપણને પોતાને એવું થાય કે ના, આના માટે કંઈક કરવું પડે. પણ એ કરવાનો વખત આવે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. આ નવી એજ્યુકેશન સિસ્ટમમાં વેન દે આર સીઈંગ વોકેશનલ બેઝડ એજ્યુકેશન, જયારે તેઓ કહે છે કે મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ, દેન ઇટ ઇઝ યસ થમ્સ અપ. Why? Because it would give a framework and a base to all the students, because it would be a different level. કે જ્યાં તમારું ચિત્રમાં તમને ઇન્ટરેસ્ટ છે, જે પણ ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ છે એમાં તમે, ફોર એક્ઝામ્પલ વી ઓલ નો થ્રી ઇડિયટ્સ મૂવી આપણે બધાએ જોઈ છે, રાઈટ? સો બાળકને આપણે ધકેલી દઈએ છીએ કે ના તું આ ભણ, દેટ ઇઝ ફાઇન, બટ એનો ઇન્ટરનલ ઇન્ટરેસ્ટ શું છે એ જ્યારે આ નવી સિસ્ટમની અંદર ખરેખર જો માળખાગત ફેરફારો જે બતાવ્યા છે એ પ્રમાણે થાય તો ઇટ વુડ બી વેરી વેરી ફ્રુટફુલ. ચોથું છે ઇન્ટિગ્રેટેડ એન્ડ ફ્લેક્સિબલ સ્કૂલ કરિક્યુલમ. સ્કૂલ કરિક્યુલમની અંદર પણ ચેન્જીસ આવવાના છે, અને એની અંદર પણ મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચનો જ્યારે ઉપયોગ થવાનો છે તો એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પાંચમી વસ્તુ છે 5+3+3+4 કેટેગરીઝમાં જે ડિવાઈડ કરવામાં આવ્યું છે 10+2 ની જગ્યાએ, અને એમાં એવું કીધું છે કે બોર્ડ્સ એક્ઝામને થોડી ઇઝી, ઇઝી ઇન ધ સેન્સ ડઝન્ટ મીન કે પેપર ઇઝી કાઢીશું એવું નહીં, પરંતુ જ્યારે વિદ્યાર્થીને ચોઇસ મળી છે કે તને આ પૂલ છે, સાયન્સનો પૂલ છે, ભલે સ્ટુડન્ટ બાયોલોજી ભણે પણ એને ચિત્રમાં કે કયા સબ્જેક્ટમાં સાથે સાથે પેરેલલ ઇન્ટરેસ્ટ છે એ સબ્જેક્ટને ચૂઝ કરીને જ્યારે તે ભણે છે ત્યારે એ ઉમળકા ભેર ભણવાનો છે. એને એવું નથી અરે યાર બાયોલોજી ફિઝિક્સ મેથ્સ મારે આ જ ભણવાનું છે, નો, નથિંગ લાઈક ધેટ. એડિશનલી યુ હેવ એબિલિટી ટુ ચૂઝ, એટલે આખો પૂલ ક્રિએટ કરવામાં આવ્યો છે, એ પૂલમાંથી તમે નક્કી કરો તમારે એક્ટર બનવું છે. મારું પોતાનું બાળક ઘણી વાર મને કહે છે તું મને ડોક્ટર બનાવવા માંગે છે પણ હું ડોક્ટર બનીને પછી એક્ટર બનીશ. Now what is this? That means આપણે ક્યાંક એને જંખના છે કે હું, મને એક્ટિંગનો શોખ છે. તો પેરેલલી આ જે સબ્જેક્ટ છે એ જે પૂલ બનાવવાની વાત છે, દેટ ઇઝ ઓલ્સો અ થમ્સ અપ. વાય? બીકોઝ ઇટ વુડ ગીવ અ બેટર ફ્રેમવર્ક ટુ ધ સ્ટુડન્ટ. સાતમી જે વાત છે એની અંદર છે ટેકનોલોજી ઉપર ફોકસ, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઈ માધ્યમ દ્વારા ખાલી આવી કોઈ પેન્ડેમિક આવે ત્યારે જ નહીં, પરંતુ આપણે એ ફ્રેમવર્ક એ રીતે આપવામાં આવ્યું છે કે ચાઇલ્ડનું ઓવરઓલ બ્રેઇન ડેવલપમેન્ટ પેરેલલી થાય. આપણે ફોરેનની અંદર જોઈએ છે બેગલેસ સિસ્ટમ હોય છે, જ્યારે આપણે ઘણી વાર ફોરેનના ફ્રેન્ડ્સ છે એમની જોડે પણ હું વાત કરું છું,
તો એ લોકો એવું કે ના અમારા બાળકોને તો બુક્સ ને બધું ત્યાં જ મૂકીને આવવાનું, ઘરે આવા ભાર ઉચકીને આવવાનું ને એવું બધું જરૂર નથી. નવી એજ્યુકેશન સિસ્ટમમાં આઠમી વાત એ પણ છે કે ત્યાં બેગલેસ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને 10 દિવસ એવા મળશે કે જ્યાં બેગલેસ, દે હેવ નોટ ટુ કમ વિથ અ બેગ, એટલે બેગલેસ, દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ. બીજી એક વસ્તુ, નવમી વસ્તુ જે આપણે કહીએ કે જેમાં લેંગ્વેજ ની અંદર 3 or more languages ની જે ચોઇસીસ આપવામાં આવી છે, બીકોઝ મેની ટાઈમ્સ આપણે ગુજરાતી ચાલુ કર્યું તો ગુજરાતીમાં જ ભણવું પડે પૂરું થયું હોય ત્યાં સુધી, અથવા તો ઇંગ્લિશ મીડિયમ ચાલુ કર્યું તો જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી ઇંગ્લિશ મીડિયમમાં જ ભણતા હોય. પણ હિયર સ્ટેજીસ જે આપણા 4 છે, તો ઇન એની ઓફ ધ સ્ટેજ યુ કેન સિલેક્ટ ધ લેંગ્વેજ, સો ધેટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને બીજી એક વસ્તુ છે, અહીંયા જ્યારે એસેસમેન્ટની વાત કરવામાં આવે છે, ધ એસેસમેન્ટ વુડ બી 360 ડિગ્રી. આપણને ખબર છે બોર્ડ એક્ઝામ્સ આવે ત્યારે આપણા બાળકો બહુ જ ટેન્શનમાં હોય છે, બાળકોની પેરેન્ટ્સ પણ એટલા જ સ્ટ્રેસની અંદર હોય છે, અને વી આર થિંકિંગ ઓફ વોટ ટુ ડુ વોટ નોટ ટુ ડુ. અત્યારે જે નવી એજ્યુકેશન સિસ્ટમની વાત કરવામાં આવી છે એમાં ફોકસ છે 360 ડિગ્રી એસેસમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ, 360 ડિગ્રીથી, એટલે કે એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ, કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન. નો ડાઉટ અત્યારે હાલમાં પણ અમુક હાયર એજ્યુકેશન લેવલ પર તો કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન છે જ અને સ્કૂલ્સમાં પણ છે જ, પણ એની અંદર બાળકના જે વિષયોના ઉપર જે સ્પેશિયલાઇઝેશન છે એને કન્સિડર કરીને એનું જે માળખું ઘડવાની વાત છે ફોર ધ એસેસમેન્ટ, દેટ ઇઝ ઓલ્સો ફેન્ટાસ્ટિક, કારણ કે એમાં એનાલિટિકલ ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. અને દસમી અને લાસ્ટ વસ્તુ જો હું કહું તો એમાં એવું કહી શકાય કે જે સરકારનો એપ્રોચ છે ફોર ધ વોકેશનલ એજ્યુકેશન અને મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ એન્ડ ધ એનાલિટિકલ સ્કિલ ડેવલપમેન્ટ થાય, દેટ મીન્સ આ નવી સિસ્ટમની અંદર એવું માનવું છે કે આપણે વિદ્યાર્થીને કોર્પોરેટ રેડી, એટલે કે કામ કરવા માટે સક્ષમ, એ જ્યારે એને સ્કૂલિંગ અને હાયર એજ્યુકેશન પૂરી થાય ત્યાં સુધીમાં એકદમ ઇન્ડસ્ટ્રી રેડી હોવો જોઈએ. જો આ માળખું જે આપેલું છે એ માળખું વ્યવસ્થિત રીતે ફોલો કરવામાં આવશે, સ્ટેટ ગવર્મેન્ટ એને જો સિરિયસલી લઈ અને વ્યવસ્થિત રીતે જો ફોલો કરશે અને રૂલ્સ અમુક જે છે એ જો ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ એક્ઝિક્યુશન ઇફ ઇટ ઇઝ પ્રોપર, ધેન સર્ટેનલી વી આર ગોઈંગ ટુ વિન એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી હેલ્પફુલ નોટ ઓનલી ટુ ધ સ્ટુડન્ટ બટ ધ પેરેન્ટ્સ એન્ડ ટુ ધ સ્કૂલ ટીચર્સ ઓલ્સો. અને લાસ્ટ વાત એટલી કહીશ કે સ્કૂલ ટીચર્સ માટે પણ અમુક જોગવાઈઓ અહીંયા કરવામાં આવી છે, સ્કૂલ ટીચર્સનું કામ વધી શકે એવું પણ કહી શકાય, કારણ કે 360 ડિગ્રી લેવલ પર ઇવેલ્યુએશનની વાત છે. બીજું, જ્યારે ટીચર્સની રિક્રુટમેન્ટ જે પ્રોસેસ છે એની અંદર પણ ફેરફારો આવી શકે છે, અને એની અંદર પણ ઇમ્પોર્ટન્ટલી અમુક જે બેઝ લેવલની એક્ઝામ્સ છે એ એક્ઝામ ક્રિએટ કરવાની વાત છે, અને જે આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ લેવલ પર ટીચર્સ અને એ જ અત્યારે ચાલી રહ્યું છે એની અંદર પણ સરકાર ફેરફાર કરવાનું વિચારે છે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ છે, પ્રમોશન ઓફ ધ ઇન્ડિયન લેંગ્વેજીસ, અને સ્પેસિફિકલી વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સંસ્કૃત, વિચ ઇઝ હાઈલી એક્સેપ્ટેડ લેંગ્વેજ, એના ઉપર પણ આની અંદર ફોકસ કરવામાં આવે છે. સો ઓવરઓલ વી કેન સે દેટ અ લિબરલ ફ્લેક્સિબલ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ ઇઝ અબાઉટ ટુ કમ એન્ડ ઇટ વુડ ડેફિનેટલી લીડ ઇન્ડિયા ટુ રીચ ટુ અ ગ્રેટર હાઈટ વિથ અ એમ્પાવર્ડ ગવર્નન્સ એન્ડ ઓટોનોમી નોટ ઓનલી in the basic education but also in the higher education. Thank you so much Dr. Neelam. મને એવું પર્સનલી તમારી વાત સાંભળીને એવું લાગ્યું કે આમાં જે 3 મેઈન ડોટ્સ છે, એક છે ટીચર્સ, બીજો ડોટ છે પેરેન્ટ્સ અને ત્રીજો ડોટ છે સ્ટુડન્ટ્સ, આ લોકોનો જે ડોટ્સ ને જોઈન કરી અને જે ટ્રાયંગલ બને એમાં ટીચર્સ માટે મને પર્સનલી એવું લાગે કે એક તો એક છે એ લોકો ગુરુ છે અને દે આર ધ પીપલ હુ ગીવ યુ નોલેજ, તમે એમને ક્યારે ભૂલી નથી શકતા. આપણે નાના હતા ત્યારે પણ હજી આપણા ટીચર્સ ડે પર 5th સપ્ટેમ્બરે એ ટીચર્સને યાદ કરીએ છીએ. સો આઈ થિંક દેર સેલરીઝ પેમેન્ટ શુડ બી ઇન્ક્રીઝડ અને લોટ ઓફ મોર વિમેન શુડ થિંક ઓફ બિકમિંગ ટીચર્સ એન્ડ મેકિંગ ટીચિંગ એઝ દેર કેરિયર. કારણ કે આપણે નાના હતા ત્યારે બી આપણને પૂછવામાં આવતું હતું કે તમારે શું બનવું છે મોટા થઈને, તો આપણે ટીચર કહેતા હતા. તો ક્યાંક ને ક્યાંક મને હવે ધીરે ધીરે છોકરાઓ મારે ટીચર બનવું છે એવું બોલવાનું જ બંધ કરી દીધું છે. તો એ
ક્યારે આવે કે યુ નો વેન ધેર ઇઝ ધેટ મચ ઇમ્પોર્ટન્સ ગિવન ટુ અ ટીચર અને સેકન્ડલી ટીચર્સ શુડ બી પેડ વેલ કારણ કે દે આર ગિવિંગ અવે નોલેજ એટલે એક જો એ ડોટ ને થોડુંક સાચવવામાં આવે અને પેરેન્ટ્સ માં મને એવું લાગ્યું કે પેરેન્ટ્સ નું જે માઇન્ડસેટ છે ને એ પણ આ એજ્યુકેશન પોલિસીના લીધે ચેન્જ થવું જોઈએ નોટ જસ્ટ સ્ટુડન્ટ્સ માઇન્ડસેટ એટલે જે પેરેન્ટ્સ ને જે એવું હોય છે કે મારો છોકરો મોટો થઈને ડોક્ટર કે એન્જિનિયર જ બને જે આપણે બધા નાનપણથી આપણને કોઈ બી કેરિયરનું નામ પહેલા સાંભળ્યું હોય તો ડોક્ટર અને એન્જિનિયર તો પેરેન્ટના માઇન્ડસેટમાં જો પોલિસીથી ચેન્જ આવે તો મે બી વી વિલ સી લોટ ઓફ ચિલ્ડ્રન પિકિંગ અપ લોટ ઓફ ન્યુ પ્રોફેશન થર્ડ જે ડોટ હતું એ છે સ્ટુડન્ટનું તો સ્ટુડન્ટ માટે મને પર્સનલી એવું લાગે કે હું જે રીતના ભણી છું એમાં મને રોટ બેઝડ મેથડ જેને કહેવાય છે એમાં તમારે મેમોરાઇઝિંગ પર જ તમે શું બનવાના છો એ નક્કી થતું એટલે તમે એક જાતના પોપટ બની જાઓ તમારી મેમરી હોય અને બોર્ડ એક્ઝામ કે એક્ઝામ લખતા વખતે મેમરી તમારો સાથ આપે તો તમારું એપ્ટિટ્યુડ છે કયા લાઇનમાં છે એ નથી જોવામાં આવતું પણ તમને કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ મળ્યા અને ટોટલ તમારું પર્સન્ટેજ જોઈને તમારું લાઇન 12th પછી નક્કી થઈ જતું હોય છે એટલે જે છોકરાનું એપ્ટિટ્યુડ ડોક્ટર બનવાનું હોય પણ ફક્ત ઓછા માર્ક્સ આવવાથી અને મેમરાઇઝ કરીને જવાથી જ્યારે એ રિપ્રોડ્યુસ નથી કરી શકતો પેપરમાં તો એ એકચ્યુઅલી એનું ડ્રીમ બનીને રહી જાય છે એ કોઈ દિવસ ડોક્ટર બની જ નથી શકતી અથવા શકતો એટલે તમે જે કીધું આ 360 degree બેઝડ અસેસમેન્ટ એમાં મને એવું લાગે છે કે આ જે રોટ બેઝડ ટીચિંગ જેમાં મેમરાઇઝ કરીને પોપટ બની જઈને તમે રટ્ટા મારીને પેપરમાં લખી આવો એ ઘણા અંશે ઓછું થઈ જશે અને આના લીધે જે સ્ટુડન્ટને પરફોર્મન્સનો લોડ હોય છે સુઇસાઇડ રેટ્સ જે વધી ગયા છે અથવા તો એમને એમનું ડ્રીમ પૂરું કરવાના યુ નો ટોટલી હોપ્સ મરી જાય છે બીકોઝ ઓફ ધેર માર્કશીટ એ ઘણા અંશે આપણે ઘણું બધું નીચું જતા જોઈ શકીશું સો આઈ થિંક વેન વી કનેક્ટ ઓલ ધીઝ ડોટ્સ વી વિલ એકચ્યુઅલી બી એબલ ટુ એમ્બ્રેસ ધ ન્યુ એજ્યુકેશન પોલિસી અને હવે એ ડ્રાફ્ટ લેવલ પર છે હોપફુલી આ બધા રેકમેન્ડેશન્સ પછી પણ હવે જો લાસ્ટ બિલ પાસ થઈ જાય અને જો આને અમલમાં મૂકવામાં આવે તો આ ત્રણ ડોટ્સ મને ક્યાંક ને ક્યાંક જોડાતા દેખાય છે થેન્ક યુ સો મચ ફોર થ્રોઈંગ લાઇટ ઓન વેરી કી એરિયાઝ એન્ડ એક્સપ્લેનિંગ ઇટ ઇન અ વેરી સિમ્પલ વે સો દેટ એનીબડી કેન અન્ડરસ્ટેન્ડ હાઉ ફ્રોમ બેઝિક લેવલ ટુ હાયર એજ્યુકેશન વન કેન પ્લાન દેર કેરિયર ફ્રોમ અ વેરી સ્મોલ એજ સો થેન્ક યુ ફોર યોર ટાઈમ ડોક્ટર નીલમ પંચાલ આઈ રિયલી હોપ દેટ ઓલ ઓફ યુ ગેઇન્ડ આઉટ ઓફ ધીસ સેશન એન્ડ વી વિલ કમ વિથ અનાધર સબ્જેક્ટ અનાધર ઇન્ટરેસ્ટિંગ ટોપિક અનાધર ટાઈમ એન્ડ આઈ થેન્ક યુ વન્સ અગેન એન્ડ આઈ એન્ડ માય સેશન હિયર થેન્ક યુ વેરી મચ Thank you very much.